સ્વામિનારાયણમૃત ગઢડા મધ્ય કસુંબલ વસ્ત્રનું સંવત 1801 સુધી પંચમીને દિવસ મહારાજ શ્રી ગઢડાના દરબારમાં ઉગમણી ઢોલિયા ઉપર ગાજમાન હતા ધારણ કર્યા હતા. આગળ મુનિ મંડળ દેશના હરિભક્તની સભા અને સાધુ કીર્તન બોલતા હતા. આ પછી શ્રીજી મહારાજ આ કીર્તન સાંભળ્યામાંથી વિચારમાં જતો રહ્યો. એ ભગવાનને વિશે એ ઘણી મોટી વાત ગોપાળાનંદ સ્વામી વિશે પ્રીતિવાળા હરિભક્ત ફરી આવ્યા અને એ સર્વેના જીવ ભગવાનને વિશે પ્રીતિ પછી અમે અમારા જોયો ત્યારે અમારે જણાની તેવી બીજાની શા માટે જે કાંઈકનો જ્યારે યોગ થાય છે એ મોટા છે તો બુદ્ધિને વિશે ફેર પડી જણાય છે અંતે તે સારી પેઠે જો દીકનો યોગ થાય તો તેનું કાંઈ ઠેકાણું રહે સર્વેને જોતા અમને પાસે છે જે ગમે તેનો યોગ થાય પણ કુતકરણ ફરે નહીં તો તેની જ સાચવીના બીજા કોઈ પદાય અને સર્વે સદ રહસ્ય છે જે ભગવાન સુખદાયક છે ને અને તે પ્રભુ વિના છે તે અતિશય તુચ્છાર છે અને જેને ભક્તાર્થમાં પણ પ્રીતિ હોય કાચો છે. જેમ તે ઘણું સારું જણાતું તે ઉપર પાણી પડે સુકાવીએ ત્યારે ને ધોળા વસ્ત્ર જેવું પણ પંચ વિષયમાં પ્રીતિ હોય યોગ થાય ત્યારે માટે જે તેને તો ભગવાનને રાજવિષયનો અતિશય પણ ભગવાનને વિશે વિઘ્ન કરે એવું રાખવું નહીં. એવી રીતે 56મું વચનામૃત સ્વામિનારાયણ હરેજી દીવગા સંઘ કાઢીને દ્વારકા હતો તેને રામાનંદ સ્વામી મળ્યા દેખાડ્યો. તેણે ભગવાનપણાનો રામાનંદ નિશ્ચય થયો તો પાછો દીવ ગયો દિવસે પાછો દરે રામાનંદ સ્વામી તો એલા પછી તે મહારાજ પાસે આવીને બિરાજ બોલ્યા જે તો આ બાળક લખા છે તેને પૂછો ને પૂછ્યા તે પ્રમાદિવાળા બાળક કે બાળક દ્વારા રામ શ્રીજી મહારાજે ચમત્કાર તે ભક્તે કહ્યું જે મહારાજ રામાનંદ સ્વામીને પણ તે રામ આ બાળકને વિશે ને ચમત્કાર જણાણો તમારા મોટા મોટા સાંગી તેમનો પ્રતાપ તમારી મૂર્તિનો જે તે તો બહુ અધિક તમારા સ્વરૂપ નાર્થ મુને જ્ઞાન થાય ને કહો. ત્યારે તે ભક્તને કહ્યું જે તા જાણવે કરીને થાય છે તે તો સાધુ તથા સજીવની વાર્તા જાણે છે થયા જે અવતાર તે તો અમારા સા છે ને અમે તો તારી ને અક્ષરધામ પુરુષોત્તમ નારાયણ છીએ ઓ નાના કલ્યાણને છીએ તે વાર્તા એ ભક્તને શ્રીજીનો નિશ્ચય થયો. તે શ્રીજી મહારાજની વાર્તા તે જૂના હરિભક્ત કહી પણ તે વાત આવી પછીના નિશ્ચયવાળા હરિ એમણે શ્રીજી મહારાજની પાસે નિશ્ચયની વાત પૂછે. શ્રીજી મહારાજે કહ્યું જેમાં બેસો તો જેમ ત્યારે તે હરિભક્ત તેમને શ્રીજી મહારાજ કરીને સમાધિ કરતી અક્ષરધામને વિશે પોતાની દીવ્યું તથા રામ બીજા સર્વે અવતાર સેવામાં દીઠા સર્વ અવતાર શ્રીજી એમ દીઠું સર્વે ભક્તને શ્રીજી પુરુષોત્તમપણાનો પછી તે તાની દ્રષ્ટિ માત્રે પછી તે હે મહારાજ સર્વોપરી પુરુષોત્તમ છો ના કલ્યાણને અર્થે અહીં પધાર્યા છો તે ભક્ત પ્રત્યે બોલ્યા તમ ભગવાન તો આવ્યા નથી ને આટે આ તો સર્વ એમાં કિંચિત માત્ર સોઈ.